हेलो स्टूडेंट्स, आज आप कोस्ट अकाउंट में स्टार्ट करिए रासना हिस्साबों संयुक्त साहसना हिस्साबों जॉइंट वेन्चर अकाउंट्स। हवे मेन वस्तु अपने जे आग चेप्टर्स अभ्यास करो आड़तमाल हिस्साबों अथवा तो शाखाना हिस्साबों जी रीते करता था ई रीते जम आप आड़तमाल खातु के शाखा खातु बनाए एज रीते अस खातु बनावा हो એટલે તમને એ ચેપ્ટર્સ આવડતા હશે તો રાસના હિસાબો સાવ સરળ ચેપ્ટર કહી શકાય। પહેલે તો તમને પ્રશ્ન થશે રાસ એટલે શું, અથવા તો જેને સંયુક્ત સાહસ પણ કહેવાય છે, સંયુક્ત સાહસ એટલે શું? તો કે કામ ચલાવ ભાગીદારી। એક વાક્યમાં કહીએ તો આપણે એને કહી શકીએ કામ ચલાવ ભાગીદારી। જ્યારે બે ત્રણ જણા ભેગા થઈને એમ કહેવાય કે દાખલા તરીકે હોળી આવે છે तो होली ना कलर्स नो बिजनेस करवानो छे तो ये कायम तो चालवानो नथी, तो बे महीना पूरतु ई लोको डिसाइड करे कि बे त्रण बे जण छे, एक व्यक्ति एम इच्छे छे कि हूँ एकलो नहीं पहोंची वड़ू, तो आपणे बे जण एक जण मूड़ी रोकाण करे अने बीजो रोज धंधा पर बेसे एवो होय कोई व्यक्ति, तो आपणे काम चलाव धोरणे बे महीना पूरती ज भागीदारी करी अने भागी जेवुं आपुं पर्पज पूरो थाय एटले भागीदारीनो आप अंत आवे तो एने कहेवाय रास अथवा तो संयुक्त साहस। दाखला तरीके कोई मोटो पुल बांधवानो कॉन्ट्राक्ट मळे एम छे, पण एमां तो मूड़ीरोकाण घणुं जोईए, कोई एक व्यक्ति पासे पूरता रूपया नथी, तो ई शुं कहे छे के बे त्रण जण होय तो टोटल मूड़ी एकथी व्यवस्थित रीते थई शके, अने जेवो पुलनो कॉन्ट्राक्ट पूरो थाय छे एटले तरत ज ભાગીદારીનો અંત આવી જશે, બરાબર? એટલે કામ ચલાવ ધોરણે અથવા તો આ પર્ટિક્યુલર આપણે એમ કીધું પુલ બનાવવા પૂરતો જ ભાગીદારી કરીએ છીએ, તો એ કામ ચલાવ ધોરણે જે ભાગીદારી કરવામાં આવે છે, અમુક નિશ્ચિત મુદત પૂરતી જે ભાગીદારી કરવામાં આવે છે, એને આપણે સંયુક્ત સાહસ કે રાસ કહેતા હોઈએ છીએ। મર્યાદિત સમય માટે કે અમુક કામ કે કરાર પૂરતી જ ભાગીદારી કરવામાં આવે તેને સંયુક્ત સાહસ કે રાસ કહેવામાં આવે છે। खास करीने जारे अमुक सीजन में अमुक मुद्दत माटे अमुक धंधो करवो नफाकारक जणाय अथवा अमुक करार खूब नफाकारक जणाय तो ते पूरती बे के वधु व्यक्तिओनी मर्यादित भागीदारी रचाय छे अने जे कार्य पूरू थता तरत ज ए बंद थाय छे। एनो आपोआप जे कॉन्ट्राक्ट पूरती भागीदारी करी तो ए कॉन्ट्राक्ट पूरो थई जाय एटले भागीदारीनो आपोआप अंत आवे छे। जारे बे के वधु व्यक्तिओ कोई एकाद नफाकारक तकनो लाभ लेवा माटे કામ ચલાવ ધોરણે ભેગી થાય અને સાહસ ઉપાડે અને તેનો નફો નુકસાન નક્કી કરેલા પ્રમાણમાં વહેંચી લેવા સંમત થાય ત્યારે તેને સંયુક્ત સાહસ કે રાસ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે કોઈ મકાન બાંધવા પૂરતું, એટલે એમ કહી શકાય કે સંયુક્ત સાહસ એટલે કામ ચલાવ ભાગીદારી। મર્યાદિત હેતુ માટે મર્યાદિત સમય માટેની બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને જે ભાગીદારી કરે એને આપણે સંયુક્ત સાહસ કહીએ છીએ। એની વ્યાખ્યા તમે ઓલરેડી આપણે ચર્ચા કરી એ મુજબથી જોશો, પણ મેઇન વસ્તુ ખાસ કરીને કેવી પરિસ્થિતિ હોય ત્યારે આ સાહસ ખૂબ નફાકારક દેખાતું હોય પરંતુ તેમાં નાણાં રોકવા કોઈ એક વ્યક્તિ પાસે પૂરતા રૂપિયા ના હોય, મૂડી ન હોય અથવા માલ વેચવાની આવડત ન હોય। દાખલા તરીકે હું છું, મારી પાસે નાણાં છે પણ એ વેચાણ કરવા અથવા તો ધંધાના સ્થળ પર બેસવા માટે સમય ન હોતી, તો આપણે કોઈ વ્યક્તિને પકડી કે જે ત્યાં બેસી શકે અને વેચાણ કરવાની આવડત પણ ધરાવતો હોય તો એ કામ ચલાવ ભાગીદારી કહી શકાય। ઘણીવાર એવું બને કે કોઈ એક જે કોન્ટ્રાક્ટ મળે એમાં હોય એમાં ટેકનિકલ નોલેજની જરૂર હોય, જે એક વ્યક્તિ પાસે નથી, એક વ્યક્તિ પાસે મૂડી છે અને બીજા વ્યક્તિ પાસે ટેકનિકલ નોલેજ છે, તો આ બે ભેગા થઈને જે ભાગીદારી કરે ત્યારે પણ રાસનું અસ્તિત્વ આવતું હોય છે। કોઈ સાહસ દેખીતી રીતે જોખમકારક લાગે અને કોઈ એક વ્યક્તિને એમ થાય કે ભાઈ કદાચ ખોટમાં જઈશ તો, એટલે સંપૂર્ણ જોખમ પોતે ઉઠાવવા માંગતું ન હોય ત્યારે પણ આ પ્રકારની ભાગીદારીનો સહારો લેતા હોય છે। અને પાંચમો સંજોગ છે, તેમાં ધંધાની તક આકસ્મિક અથવા ટૂંકા ગાળાની હોય, આવા ધંધાને સંયુક્ત સાહસ સહિયારો ધંધો કે રાસનો ધંધો કહેવામાં આવે છે। આ સહિયારા ધંધાના વ્યવહારો કેવા હોય, કેવા પ્રકારના ધંધા માટે રાસના ધંધો અનુકૂળ ગણાય, તો પેલું છે આડત પર માલ વેચવા માટે, એટલે ટૂંકી મુદત માટે, હો આડત કાયમ માટે પણ ચાલુ રહી શકે, જ્યારે ટૂંકી મુદત માટે આડત પર ધંધો કરવો હોય તો આડતે આપી શકો અને કાં તો રાસ ચાલુ રહી શકે। આપણે આડત માલ અને રાસ એ રીતે અલગ પડે છે, ધ્યાન રાખજો તમે લોકો
आना पछी तरत रास अने भागीदारी नो तफावत छे ई अने रास अने आड़त नो तफावत छे ई खास जोई जसो। पण आड़त माल मां आपणे शुं करता था के आड़तियो एटले एक शहर नी व्यक्ति बीजा शहर ना व्यक्ति ने पोतानो माल वेचवा मोकले अने ए मालिक ना जोखमे आड़तियानो कोई जोखम होतो नथी। आड़तियो मालनो वेचाण करे अने बदलामां कमीशन ले छे। જ્યારે રાસના ધંધામાં તો ત્યાંની વ્યક્તિ આપણે ભાગીદાર બનાવી દઈએ તો એ રાસનો ધંધો કહેવાય, પણ જો ટૂંકા ગાળા માટે હોય આડત તો એની કરતાં ભાગીદારી કરવી પણ બેસ્ટ રહે, બરાબર? એટલે સમયગાળાને ધ્યાનમાં રાખીને આપણે રાસનો ધંધો કરવો કે કેમ એનો નિર્ણય લઈ શકાય, એ બંને પાર્ટી ઉપર ડિપેન્ડ છે। પછી કોઈ કંપનીના શેર કે ડિવેન્ચરની વેચાણની બાંયધરી આપવી હોય તો તમને ખબર છે વિજ્ઞાપન પત્ર બહાર પાડે કંપની, લઘુત્તમ ભરણો ભરાય તો જ કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે, અને લઘુત્તમ ભરણા જેટલી રકમ ભરાઈ જાય એટલા માટે કંપની શું કરતી હોય છે, બાંયધરી દલાલ સાથે કરાર કરતી હોય છે કે ભાઈ અમારા શેર જાહેર જનતા ન ખરીદે તો તમે ખરીદી લેશો, એવો બાંયધરી કરાર કરતી હોય છે। તો આવો કરાર એક બાંયધરી દલાલ એવી છે કે કદાચ હું એકલો ના પહોંચી શકું તો બે બાંયધરી દલાલો ભેગા થઈને રાસનો ધંધો કરે અને એ કંપનીના બાંયધરી કરારમાં ભાગ લે, કારણ કે જ્યાં સુધી શેર ન વેચાય ત્યાં સુધીની જેની જવાબદારી છે શેર વેચાઈ જશે, પછી આપોઆપ આ બાંયધરી દલાલો વચ્ચેની ભાગીદારીનો પણ અંત આવી શકે। એટલે બાંયધરી આપવા માટે પણ રાસનો ધંધો અનુકૂળ ગણાય। પુલ કે એવા મોટા કોઈ પણ બાંધકામનો કોન્ટ્રાક્ટ લેવો હોય ત્યારે, વાણ ભાડે રાખવું હોય ત્યારે, મોટી રકમનો વીમો લેવો હોય ત્યારે, એટલે બહુ મોટા પાયા પર મૂડીની જરૂરિયાત હોય અને એક વ્યક્તિ પાસે એટલા ન હોય ત્યારે કામ ચલાવ પણ તકનો લાભ લેવા માટે પણ આ પ્રકારની ભાગીદારી કરવામાં આવતી હોય છે। કોઈ મોટો કામ ચલાવ સોદો કરવો હોય અથવા જૂનો ભંગારનો માલ ખરીદવા કે હરાજીથી માલ ખરીદવા માટે, કોઈ આકસ્મિક તકનો લાભ લેવો પડે એવો કોઈ પણ ધંધો હોય ત્યાં રાસ અનુકૂળ છે, પણ ટૂંકા ગાળા માટેનું હોવું જોઈએ, ખાસ એ ધ્યાનમાં રાખવું। તમે ઉદાહરણ 14B આના આધારે તમે કરી લેશો। 14B રાસના ધંધા માટે અનુકૂળ ધંધો છે કે નહીં એ તમારે જણાવવાનું છે, બરાબર? એટલે આપણે શું જોવાનું કે ટૂંકી મુદત માટે છે અને એમાં આકસ્મિક ઊભી થયેલી તકનો લાભ લેવા મળે, કામ ચલાવ હોય તો જ, કાયમી ધંધો હોય ત્યાં રાસનો ધંધો અનુકૂળ નથી, ક્લિયર? પરંતુ બધા જ ધંધામાં જ્યાં કાયમી ધોરણે ચાલુ રહેતો હોય ધંધો, સ્ટીલનો ધંધો છે અથવા તો કાગળની ફેક્ટરી છે અથવા તો બીજા એવા કોઈ પણ ધંધા જે કન્ટિન્યુઅસ ચાલુ રહેવાના હોય કાયમી ધોરણે હોય, ત્યાં રાસ અનુકૂળ નથી। ત્યાં ભાગીદારી જ, જે ભાગીદારી કાયદા 1932 હેઠળ જે ભાગીદારી છે કાયમી, એ કરી શકાય। રાસના લક્ષણો જોઈએ તો પહેલું લક્ષણ છે બે કે તેથી વધુ વ્યક્તિઓ ટૂંકી મુદત માટે ભાગીદારી કરાર કરે તો એને શું કહેવાય, રાસ કહી શકાય। તેનો સમયગાળો તે યોજના પૂરી થાય ત્યાં સુધીનો જ હોય છે। હવે એમાં પેઢીનું અલગ નામ રાખવામાં આવે અને ન પણ રાખવામાં આવે, ભાગીદારી પેઢીમાં શું હોય અથવા કોઈ પણ ધંધો હોય તો ધંધાનું અલગ નામ રાખવામાં આવે ઘણીવાર, પણ આ તો કામચલાઉ ભાગીદારી છે। ક્યારેક ભાગીદારો બે એમ ઈચ્છે કે ના આપણે ધંધાનું નામ તો દેવું જ છે, દાખલા તરીકે હોળી ધૂળેટીની સિઝન હોય તો આપણે શું કહીએ કે ભાઈ આપણે પિચકારીને કલર્સ ને એ બધું વેચવા માટે ટેમ્પરરી પણ ધંધો કર્યો છે ને તો આપણે નામ તો રાખવું જ છે ધંધાનું, તો પછી નામ રાખી પણ શકીએ। અને ઘણા ભાગીદારો એમ છે કે ભાઈ 20 દિવસ મહિના પૂરતી ભાગીદારી કરી એમાં ખોટા બોર્ડ ને નામ ને છપાવવાને એના કરતાં આપણે નામ નથી રાખવું તો નામ ન પણ રાખે, બરાબર? એટલે પેઢીનું અલગ નામ રાખવામાં આવે અથવા ન પણ આવે। ચોથું લક્ષણ છે તેઓ સાહસનો નફો કે નુકસાન નક્કી કરેલ પ્રમાણમાં વહેંચી લેવા સંમત થાય છે, જેમ ભાગીદારીમાં ભાગીદારો નફો પ્રમાણ નક્કી કરે એ પ્રમાણે નફો મળે એમ અહીંયા પણ એ જ રીતે દરેક પ્રકારના ધંધા માટે સંયુક્ત સાહસ યોગ્ય નથી, જ્યાં કાયમી ધંધો હોય ત્યાં યોગ્ય નથી। હિસાબી ધોરણો જેવા કે ચાલુ પેઢીનો ખ્યાલ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે એવો હિસાબી ધોરણનો જે ખ્યાલ છે એ રાસના ધંધાને લાગુ પડતો નથી। તેનો નફો કે નુકસાન નક્કી કરવાનું પ્રમાણ સાવ સરળ છે, કારણ કે ટૂંકા મુદત માટે છે એટલે નક્કી કરવાનું સરળ છે। તેમાં અલગ હિસાબો રાખવામાં આવે કે ચાલુ ધંધામાં જ તેના હિસાબો રાખવામાં આવે, આ મહત્વનો પોઈન્ટ। ઘણીવાર હવે મહિનો બે મહિના પૂરતી જો ભાગીદારી કરી હોય, બે મહિના પૂરતી ભાગીદારી કરી તો એવા સંજોગોમાં ઘણીવાર અલગ ચોપડા લે, બે ભાગીદારો છે
એ લોકો એમ કહે છે આપણે અલગ ચોપડા રાખશું તો અલગ ચોપડાના ખર્ચા કરવા પડે, અને લિમિટેડ વ્યવહાર હોય ને એ લોકો એમ ઈચ્છે કે ભાઈ અલગ ચોપડાનો ખર્ચો કરવો નથી, એના કરતાં એમ કરીએ આપણા ચોપડે રાખી દઈએ, તો એ લોકો એ રીતે પણ રાખી શકે છે પોતાના બીજા. કારણ કે ભાગીદારીમાં એવું હોય કે ભાગીદારો એ જ ધંધો કરતા હોય, જ્યારે રાસના ધંધામાં બે ભાગીદારો જે આવ્યા એ પોતે પણ ઓલરેડી બીજો બિઝનેસ કરતા જ હશે, તો એના પોતાના બીજા ચોપડામાં ટેમ્પરરી ધંધાના હિસાબો રાખી દે તો પણ ચાલે. એટલે તેમાં અલગ હિસાબો રાખવામાં આવે અથવા તો ચાલુ ધંધામાં જ એના હિસાબો રાખી દે છે. ક્લિયર? એટલે ભાગીદારો અન્ય ધંધો ન કરતા હોઈ શકે, પણ રાસના ધંધામાં જે ભાગીદારો હોય એ પોતાનો અલગ ધંધો તો કરતા જ હોય છે. આ મહત્વના ટોપિક્સની ચર્ચા કર્યા પછી રાસ શું છે એનો ખ્યાલ તમને આવી ગયો હશે. હવે સંયુક્ત સાહસ કે રાસના હિસાબોમાં ચોપડે આપણે કઈ કઈ નોંધો કરીએ અથવા તો કયા ખાતા બનાવતા હોઈએ છીએ એની ચર્ચા લઈએ. તો જનરલી જેમ આડતમાલમાં તમે બેઝ શીખ્યા હતા એવી રીતે આમાં પણ આમ નોંધો અને ખાતા છે, અને ખાસ કરીને તમને આડતમાલ ખાતા જેવું જ, એટલે કે વેપાર નફા નુકસાન ખાતા જેવું રાસ ખાતું તમને બનાવવાનું હોય અને અન્ય ભાગીદારનું ખાતું બનાવવાનું હોય. સંયુક્ત સાહસના કે રાસના હિસાબો જોઈએ તો ત્રણ રીતે રાખી શકાય, એટલે મુખ્ય બે રીત કે કાં તો આપણે અલગ ચોપડા રાખીએ, બે મહિના પૂરતો ધંધો છે તો એ આપણે અલગ ચોપડા રાખવા છે એવું ભાગીદારો નક્કી કરે તો એ લોકો અલગ ચોપડા રાખે ને એમાં ત્રણ ખાતા ખોલે, રાસ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને જેટલા ભાગીદારો હોય એના ખાતા. બે ભાગીદારો હોય અ અને બ, તો અ અને બનું ખાતું, બરાબર. અલગ ચોપડા રાખવામાં આવે તો એ ચોપડામાં ત્રણ ખાતા મેઇન, એક રાસ ખાતું, સંયુક્ત બેંકનું ખાતું જેટલા રોકડ આવક જાવકના વ્યવહારો નોંધવા હોય એ, અને જેટલા ભાગીદારો હોય એના ખાતા. પછી ઘણીવાર એવું ઈચ્છે કે બે મહિના પૂરતો આપણે અલગ ચોપડા રાખવા નથી રાસના ધંધાના, આપણા પોતાના ચોપડામાં જ નોંધ કરી લઈએ, અલગ ચોપડા રાખવામાં ના આવે તો બે સિચ્યુએશન છે, કાં તો એક જ ભાગીદાર રાખે પોતાના ચોપડે, દાખલા તરીકે અ અને બ બે ભાગીદાર છે, બ ભાગીદાર એમ કહે છે કે મારે એવી ઝંઝટમાં પડવું નથી, અ મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે અને તું તારા ચોપડે હિસાબો લખજે, આપણે પછી છેલ્લે જોઈ લેશું. તો આવા સંજોગોમાં ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખે તો આપણે બનાવવું પડે એક રાસ ખાતું અને અન્ય ભાગીદાર, અન્ય ભાગીદારનું ખાતું. અન્ય ભાગીદાર એટલે કોણ? બ. અને બ બે ભાગીદારો છે, એટલે બ એમ કહે છે કે હું હિસાબ નહીં રાખું, વાંધો નહીં, મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે, અને કહે છે તારા ચોપડામાં હિસાબ લખી નાખજે. તો એ શું બનાવશે? રાસનું, એક તો પોતાના ધંધાનો વ્યવહાર નોંધવા માટે રાસ ખાતું, અને બીજું બનું ખાતું બનાવશે. એટલે બને કાંઈ દેવાના થાય છે કે કેમ, અ પોતાના ચોપડે અનું ખાતું તો ન જ બનાવે, પોતાના ચોપડે પોતાનું ખાતું કોઈ ના બનાવે. ક્લિયર? એટલે અહીંયા બનાવશે રાસ ખાતું અને અન્ય ભાગીદારનું ખાતું. હવે ઘણીવાર બેને વિશ્વાસ ના હોય એકબીજા ઉપર, તો એવા સંજોગોમાં વિશ્વાસ ના હોય અથવા તો બંને પોતાની ચોકસાઈ ખાતર પણ હિસાબો પોતપોતાના ચોપડામાં રાખવા માંગતા હોય તો બધા ભાગીદારો હિસાબ રાખે ઘણીવાર, તો પણ શું બનાવવાનું? રાસ ખાતું અને અન્ય ભાગીદારનું ખાતું, આના જેમ જ. એટલે અ અને બ બે ભાગીદાર છે તો બંને પોતપોતાના ચોપડે રાસ ખાતું તો બનાવશે જ, અને બંનેના ચોપડે રાસ ખાતું એવું જ બનશે, કારણ કે ધંધાના વ્યવહારો તો સેમ જ થશે ને. એટલે બંનેના ચોપડે પોતપોતાના ચોપડે રાસ ખાતું બનાવશે અને અન્ય ભાગીદારનું. અન્ય ભાગીદાર એટલે કોણ? અના ચોપડામાં નોંધ આપણે કરતા હશું તો અન્ય ભાગીદાર કોણ થશે? બનું ખાતું એ પોતાના ચોપડે રાખશે કે બ પાસે મને આટલા લેવાના છે અથવા તો બને આટલા આપવાના છે, અને બ પોતાના ચોપડે હિસાબ રાખશે, એમાં રાસ ખાતું અને કોનું ખાતું રાખશે? અનું ખાતું રાખશે, બરાબર. એટલે કે અન્ય ભાગીદારનું ખાતું. સાવ સરળ, આપણી પાસે એક ગોલ્ડન અકાઉન્ટ રાસ ખાતું તમારે યાદ રાખવાનું છે. જેમ તમને આડતમાલ આવડી ગયું હતું એમ આ પણ સાવ સરળ છે. રાસ ખાતું પણ એક પ્રકારનું વેપાર નફા નુકસાન ખાતું છે. વેપાર નફા નુકસાન ખાતું એટલે શું? વેપાર ખાતામાં માલ ખરીદીએ તો ક્યાં લખાય? ઉધાર બાજુ. એમ રાસ ખાતામાં પણ ધંધા માટે માલ ખરીદીએ તો ક્યાં આવશે? ઉધાર બાજુ. માલનું વેચાણ થાય તો કઈ સાઈડ લખશું આપણે? રાસ ખાતામાં જમા સાઈડ લખશું. સેમ વે ખરીદીને લગતા કે વેચાણને લગતા કોઈ પણ ખર્ચ કરીએ, ધંધાને લગતા ખર્ચા હોય તો એ બધા ક્યાં લખાશે? ઉધાર બાજુ. આખો સ્ટોક પડ્યો હશે તો ક્યાં લખાશે? જમા સાઈડ, બરાબર. જેમ વેપાર નફા નુકસાન ખાતું છે એવી જ રીતે આપણું રાસ ખાતું છે. અને છેલ્લે નફો બચે તો
बने भागीदारों वेची लेशे। क्लियर एटलू। हवे आजे आपणे सम स्टार्ट करता पहला जे बेजिक छे, कारण के आना ऊपर आखा तमारा आधार रहेलो छे आखा चेप्टर नो, एटले बेजिक आजे क्लियर करी लईए। आम नोंधो अने खातुं, आपणे आम नोंध बोलता जशुं अने खातामां एनी एंट्री हूँ तमने बुकमां करीने बतावीश। रासना ज्यारे पेली सिच्युएशननो दाखलो आजे आपणे लईए छीए, रासना अलग चोपड़ा राखवामां ना आवे अने एक ज भागीदार पोताना चोपड़े हिसाब राखतो होय तो आपणे शुं करीए, रास खातुं अने अन्य भागीदारनुं खातुं बनावीए छीए। रास खाताने संयुक्त साहस खातुं पण कहेवामां आवे छे। लेता जाइए व्यवहार अने हुं खतवणी तमने बुकमां करीने बताऊं छुं, अने आपणे टेक्स्ट बुकमां तमारी पेज नंबर 64 नवी बुक होय तो पेज नंबर आडावडा होई शके। रासना चोपड़ा अलग राखवामां ना आवे त्यारे, अने फक्त रासना चोपड़ा अलग न राखी तो बे सिच्युएशन होय, एक ज भागीदार हिसाब राखे अथवा तो बधा भागीदार पोतपोताना चोपड़े हिसाब राखे। तो आपणे पहेली सिच्युएशननो दाखलो आजे लईए छीए। આપણી દાખલાની રીતો પણ એ જ છે, ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખે, બીજી સિચ્યુએશન આ અને ત્રીજું અલગ ચોપડા રાખવામાં આવે ત્યારે। આપણે પહેલું ચાલુ કરીએ છીએ, ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખે। જ્યારે વ્યવહાર જે થયો હશે એના પ્રમાણે આપણે એન્ટ્રી કરશું। ફક્ત એક જ ભાગીદાર હિસાબ રાખે એટલે કે પોતે સક્રિય ભાગીદાર જે હોય, જે રોજ ધંધો સંભાળતો હોય। બે ભાગીદાર હોય એમાં એક વ્યક્તિ હોય જે ખાલી નાણાં રોક્યા હોય અને બીજો સક્રિય ભાગીદાર હોય, તો એ પોતાના ચોપડે જેટલા વ્યવહારો થયા હોય એની નોંધ કરશે। હિસાબી નોંધો આમ નોંધ બોલતા જશું, તમારે આમ નોંધ અને ખાતા ખાસ લખવાના છે, કારણ કે આ બેઝ છે। તમને પાયો આવડ્યો તો આખું ચેપ્ટર આવડી જાય, બરાબર। પહેલો વ્યવહાર, જ્યારે અન્ય ભાગીદારો રાસના ધંધા અંગે મૂડી આપે। દાખલા તરીકે આપણે અત્યારે લેશું અ અને બ છે, આપણે અના ચોપડે બનાવીએ છીએ। અના ચોપડે રાસ ખાતું અને અન્ય ભાગીદાર એટલે આપણે કોણ કહેશું? બ। અન્ય ભાગીદાર એટલે બનું ખાતું બનાવીએ છીએ, બરાબર। અ પોતાના ચોપડે લખે છે કે અન્ય ભાગીદાર, જ્યારે અન્ય ભાગીદાર રાસના ધંધામાં મૂડી આપે, એટલે બ એ દાખલા તરીકે 20,000 રૂપિયા આપ્યા તો આપણા ચોપડે નોંધ શું થાય? આપણે અત્યારે કોણ છીએ? અ છીએ। જે પક્ષકારના ચોપડે નોંધ કરવાની હોય એ આપણે બની જવાનું, તો નામું સાવ સહેલું। અ કે છે કે અન્ય ભાગીદાર મૂડી આપે છે તો આપણી પાસે રૂપિયા આવે એટલે રોકડ બેંક ખાતે ઉધાર, તે બ આપનાર છે એટલે બ ખાતે જમા। રોકડ બેંક ખાતે ઉધાર, તે બ ખાતે જમા, બરાબર। ત્યારબાદ કીધું છે, જ્યારે રાસના ધંધા અંગે માલ ખરીદવામાં આવે, માલ ખરીદીએ એટલે રાસ ખાતાની કઈ બાજુ આવે? ઉધાર બાજુ। માલ આવે એટલે વેપાર નફા નુકસાન ખાતા જેવું ખાતું, માલ આવે એટલે ઉધાર બાજુ। આપણે રાસ આપણું ગોલ્ડન અકાઉન્ટ, બરાબર। માલ આવે એટલે રાસ ખાતે ઉધાર, તે જો રોકડેથી ખરીદતા હોય તો રોકડ ખાતે, અને જો ઉધાર ખરીદતા હોય તો આપણા ઉપર વેપારી માંગતો હશે એટલે લેણદાર ખાતે લખાય। જ્યારે માલ ખરીદવામાં આવે, રાસના ધંધા માટે માલ ખરીદીએ એટલે રાસ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા। જો ઉધાર માલ ખરીદી આવીએ આપણે તો રાસમાં માલ આવે એટલે રાસ ખાતું ઉધાર, પણ આપણે માંગીએ છીએ લેણદાર, આપણી પાસે વેપારી માંગતો હશે એટલે લેણદાર ખાતે જમા। અને એનાથી પણ સૌથી મહત્વનું કે દાખલા તરીકે અ પોતાના ઘરેથી માલ લાવે રાસના ધંધા અંગે, આ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધ્યાન રાખજો। રાસના ધંધામાં માલ આવે પણ બહારથી ખરીદવાના બદલે અ પોતાના ઘરેથી માલ લાવે તો શું નોંધ થાય? તો માલ આવે છે એટલે રાસ ખાતું ઉધાર થાય, એ તમને ખબર પડી જવી જોઈએ, બરાબર। માલ આવે એટલે રાસ ખાતું ઉધાર, પણ સેના ખાતે જમા? તો કે વેચાણ ખાતે જમા। આનો એક્સપ્લેનેશન ખાસ ધ્યાન રાખજો, ને ભૂલ અહીંયા થતી હોય છે, બરાબર। માલ આવે છે એટલે રાસ ખાતું ઉધાર થાય ને થાય જ, પણ અ પોતાના ઘરેથી લાવે છે, અના પોતાના પર્સનલ ધંધાનું વેચાણ છે, કારણ કે એ રાસના ચોપડા અલગ નથી રાખ્યા, પોતાના ચોપડે જ હિસાબો લખે છે, એટલે ત્યાં શું લખશે? વેચાણ ખાતે, એના પોતાના ધંધાનું વેચાણ છે એટલે અ શું લખશે? વેચાણ ખાતે। ત્યારબાદ ત્રીજી આમ નોંધ આપેલી છે આપણે, જ્યારે રાસના ધંધા અંગે ખર્ચા ચૂકવવામાં આવે, તો તમને આવડે છે ખર્ચ થાય એટલે રાસ ખાતું ઉધાર, વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા જેવું। નફા નુકસાન ખાતામાં ખર્ચ ક્યાં લખાય? ઉધાર બાજુ। ખર્ચા બધા અહીંયા અને આવક બધી અહીંયા, બરાબર। તો ખર્ચ થાય એટલે રાસ ખાતું ઉધાર તમને ખબર પડી ગઈ, પણ કેના ખાતે જમા?
रोकड़ खाते जमा खर्चा रास खाते उधार ते रोकड़ बैंक खाते जमा। चौथो व्यवहार छे ज्यारे रासना धंधा अंगे मालनुं वेचाण थाय। मालनुं वेचाण थाय एटले माल जाय एटले रास खातुं जमा। वेपार खातामां खरीदी होय तो उधार बाजु अने माल जाय वेचाण थाय तो जमा बाजु। पर रोकड़ेथी माल वेची तो रोकड़ बैंक खाते वेचाण अने उधार माल वेचीए तो देवादार पासे आपणे रूपिया मांगशुं, ग्राहको पासे आपणे रूपिया मांगशुं तो शुं लखशुं? देवादार खाते। જ્યારે રાસના ધંધાનું માલનું વેચાણ થાય એટલે આપણે શું કરીએ? વેચાણ થાય એટલે રાસ ખાતું જમા થાય એ ખબર પડી જવી જોઈએ। અને જો ઉધાર રૂપિયા આવે તો રોકડ બેંક ખાતે ઉધાર કરશું અને જો ઉધાર વેચાણ કરીએ તો દેવાદાર ખાતે ઉધાર કરશું। હવે ઉધાર વેચાણ થાય અને પછી આપણે રૂપિયા મળે, જ્યારે રાસના ઉધાર વેચાણના નાણાં ભાગીદારને મળે, જો આપણે રૂપિયા મળે તો આપણે શું નોંધ કરશું? અને રૂપિયા મળે તો એ નોંધ કરશે રોકડ બેંક ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે પાછું જમા કરી નાખશે। પણ અને બને મળે તો ગ્રાહક આપણી પાસેથી માલ લઈ ગયો અને પછી બ એને રસ્તામાં મળ્યો અને બને રૂપિયા આવ્યા તો આપણે શું નોંધ કરશું? બ ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા, કારણ કે બને બ પાસેથી આપણે લેવાના થાય। પછી જ્યારે સક્રિય ભાગીદારને મહેનતાણું કે કમિશન આપવાનું થાય, હવે અ પોતે સક્રિય ભાગીદાર છે તો રોજે પોતે કામ કરે છે તો મહેનતાણું તો લેશે ને, કમિશન લે, કમિશન લે એટલે ધંધાનો તો ખર્ચ છે, રાસ ખાતામાં ખર્ચ તરીકે આપણે ઉધારશું। અ પોતે સક્રિય ભાગીદાર છે, રોજે રોજ કામ કરે છે એટલે કમિશન એને લેવાનું થાય, તો રાસના ધંધાનો ખર્ચ છે એટલે રાસ ખાતે ઉધાર, પણ સેના ખાતે જમા? કમિશન ખાતે જમા। શું કામ? તો કે અની પોતાની પર્સનલ આવક થાય એટલા માટે। ધ્યાન રાખજો, અમુક વ્યવહારો હું જે ખાસ ટીક કરું છું એમાં ભૂલ થઈ શકે। જ્યારે સક્રિય ભાગીદારને મહેનતાણું આપવાનું થાય ત્યારે આપણે રાસ ખાતે ઉધાર, તે મહેનતાણા કે કમિશન ખાતે જમા કરીએ છીએ। પછી જ્યારે રાસનો સ્ટોક કોઈ ભાગીદાર લઈ લે તો મેઇન વસ્તુ, હવે આપણે ખરીદી આવ્યા, વ્યવહારો તો જેમ આડત માલમાં લિમિટેડ હતા એમ અહીંયા પણ લિમિટેડ છે। પહેલે આપણે રાસના ધંધામાં માલ લાવશું, કાં તો ઘરેથી લાવશું કાં તો બજારમાંથી ખરીદીને લાવશું, પછી ખર્ચા કરશું, પછી વેચાણ કરશું, વેચાણ કર્યા પછી સક્રિય ભાગીદાર હોય તો એ પોતાનું કમિશન લેશે, છેલ્લે આપણે રાસનો ધંધો તો કામ ચલાવ ભાગીદારી છે, જેવો ભાગીદારીનો અંત આવે એટલે સ્ટોકનો નિકાલ કરવો પડે। તો એવા સંજોગોમાં જો સ્ટોક પડ્યો હોય તો ભાગીદારો પોતાના ઘરે લઈ જશે। હવે અ પોતાના ઘરે લઈ જાય કે બ લઈ જાય, મેઇન વસ્તુ એ છે, અ પોતાના ઘરે લઈ જાય તો માલ જાય એટલે તમને ખબર છે રાસ ખાતું જમા, સ્ટોક છેલ્લો બચ્યો એ રાસ ખાતું જમા થાય એ તમને ખબર છે। પણ સેના ખાતે ઉધાર? તો કે ખરીદ ખાતે નોંધ થાય। વળી ક્લિક ટીક કરી દઉં છું, આમાં ભૂલ થઈ શકે। આ બે વ્યવહારો ખાસ ધ્યાન રાખજો, આમાં ભૂલ થતી હોય છે વિદ્યાર્થીઓની। અ પોતાને છેલ્લે બચેલો માલ પોતાના ઘરે લઈ જાય તો માલ જાય એટલે રાસ ખાતું જમા થાય, પણ કેના ખાતે ઉધાર? શું? ખરીદ ખાતે, કારણ કે અની પોતાની પર્સનલ ખરીદી છે એમ માનીને। આ બે વ્યવહાર ધ્યાન રાખજો, અ પોતાના ઘરેથી માલ લાવે તો રાસમાં માલ આવે એટલે રાસ ખાતું ઉધાર, પણ એનું પર્સનલ વેચાણ છે એટલે વેચાણ ખાતે લખશે, અને ઘરે લઈ જાય માલ તો માલ જાય એટલે રાસ ખાતું જમા થશે, પણ અની પોતાની પર્સનલ ખરીદી થાય એટલે એ ખરીદ ખાતે લખશે। જો બ લઈ જાય, થોડોક માલ બ લઈ જાય તો માલ જાય એટલે રાસ ખાતું જમા કરશું અને અહીંયા લખશું બ ખાતે, બ ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા, સ્ટોક લઈ ગયા। ક્લિયર? એટલું મેઇન વ્યવહારો ધ્યાન રાખશો। અને જો છેલ્લે સ્ટોક પડ્યો હોય, હજી ધંધો થોડોક ચાલુ રહેવાનો હોય અને વર્ષ પૂરું થયું હોય અને આપણે ધંધો હિસાબો બંધ કરતા હોય પણ ધંધો બંધ ન થયો હોય તો આપણે સ્ટોક ઘરે નથી લઈ જતા ને ધંધામાં જ સ્ટોક રાખીએ છીએ, તો આખો સ્ટોક હોય તો પણ નોંધ ક્યાં કરશું? રાસ ખાતાની જમા બાજુ, વિગતમાં લખશું રાસના સ્ટોક ખાતે, રાસના સ્ટોક ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા, રાસનો સ્ટોક બીજે વર્ષે લઈ જઈએ ત્યારે આગળ ખેંચી જઈએ તો રાસના સ્ટોક ખાતે ઉધાર, તે રાસ ખાતે જમા। પછી આપણે શું કરશું?
हिसाबों बंद करसू। हिसाबों बंद करिए एटले आपणे शुं करिए, टोटल करसू। सपोज के आ साइड रुपया खूटे तो आपणे शुं कहीशुं, नफो। अने जमा साइड रुपया खूटे तो आपणे कहीशुं खोट। नफो પોતાનો નફો, પોતાનો નફો હશે, દાખલા તરીકે એક જેમ એકનું પ્રમાણ ડિસાઇડ કર્યું હોય તો જેટલો પોતાનો નફો હશે એ ક્યાં લઈ જશે, નફા નુકસાન ખાતે। અને જો જેટલો બનો નફો હશે એ લખશે બ ખાતે, અને એની ક્રોસ એન્ટ્રી બ ખાતામાં રાસ ખાતે નફો। ક્લિયર? આટલું રિપીટ કરી દઈએ છીએ, તમારે આમ નોંધો બધી જ જેટલી આમાં આપણે ભણ્યા તમારી બુકમાં આપેલું છે। રાસના ચોપડા અલગ રાખવામાં ના આવે ત્યારે, અને ફક્ત એક જ ભાગીદારી હિસાબો રાખે ત્યારે આપણે નોંધો આ પ્રમાણેની, આમ નોંધ બધી લખવી, અને રાસ ખાતું અને અન્ય ભાગીદારનું ખાતું તમારે બનાવવાનું છેલ્લે। જો ભાગીદારી અહીંયા રાસના સ્ટોક ખાતે લખ્યું છે એટલે ભાગીદારી પૂરી નહીં થતી હોય, એટલે આપણે અહીંયા ભાગીદારનું ખાતું બંધ કરવાનું। બરાબર? અને જે રકમ આવે એ બાકી આગળ લઈ ગયા, અને છેલ્લે તમને દાખલામાં કીધું હોય કે હિસાબ ચૂકતે કર્યો છે તો રોકડ ખાતે, છેલ્લે જેટલા બ ને દેવાના થતા હોય એ અ એને ચૂકવી દેતો હોય તો હિસાબ ચૂકતે કરી નાખવો। ઇન શોર્ટ આપણું ગોલ્ડન અકાઉન્ટ રાસ અકાઉન્ટ તમારે યાદ રાખવાનું છે। માલ આવે રાસના ધંધામાં કોઈ પણ રીતે માલ આવે તો આપણે શું કરશું, ખરીદી આવીએ તો રોકડ ખાતે, ઉધાર ખરીદી આવીએ તો લેણદારો ખાતે। પોતાના ઘરેથી માલ લાવે તો રાસમાં માલ આવે છે એટલે રાસ ખાતે તો ઉધાર થશે જ, પણ સેના ખાતે જમા થશે, વેચાણ ખાતે। આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા ભૂલ થઈ શકે। અને ઘણીવાર એવું પણ બને ને કે જેમ પોતાના ઘરેથી માલ લાવ્યો એમ બ પણ પોતાના ઘરેથી માલ લાવે છે, એમ વ્યવહાર હોય તો રાસના ધંધામાં માલ આવે એટલે રાસ ખાતું ઉધાર, પણ કોણ લાવે છે, બ લાવે છે, તો આપણે શું લખવાનું, બ ખાતે। ક્લિયર? બ માલ લાવતો હોય તો બ ખાતે લખશે। અ પોતાની દ્રષ્ટિએ વિચારો, જે ભાગીદારના ચોપડે હિસાબો લખવાના હોય એની દ્રષ્ટિએ વિચારવાનું છે। બ લાવે છે તો બ ખાતે। પછી ખર્ચા ચૂકવીએ તો અ પોતે ખર્ચ ચૂકવે તો રોકડ ખાતે, અને બ એ કોઈ ખર્ચો ચૂકવ્યો હોય તો રાસના ધંધાનો ખર્ચ છે એટલે રાસ ખાતે તો ઉધાર થાય જ, પણ આપણે નથી ચૂકવ્યો, બ એ ચૂકવ્યો છે તો બ ખાતે ખર્ચા, તો એની ક્રોસ એન્ટ્રી પણ ભૂલાય નહીં। બરાબર? બ રાસ ખાતે ખર્ચા, અથવા રાસ ખાતે ઉધાર, તે બ ખાતે જમા, સ્ટોક કાંઈ લઈ આવ્યા હોય તો, એટલે જેવા વ્યવહાર તમને બુકમાં આપ્યો હોય એ। પછી કમિશન મળવાનું થાય તો એ તો સક્રિય ભાગીદારને ચૂકવવાનું થાય, રાસના ધંધાનો ખર્ચ છે એટલે રાસ ખાતે ઉધાર, પણ અની પોતાની પર્સનલ આવક છે એટલે કમિશન ખાતે જમા। સેમ વે જમા સાઈડ આપણે કઈ કઈ વિગતો આવે તો કે રાસના ધંધાનું વેચાણ થાય, વેચાણ થાય એટલે માલ જાય એટલે આપણે રાસ ખાતે જમા કરશું, પણ રોકડ વેચાણ હોય તો રોકડ બેંક ખાતે, ઉધાર વેચાણ હોય તો દેવાદાર ખાતે, અને પોતે ઘરે સોરી રોકડ વેચાણ અને ઉધાર વેચાણ, પછી એના નાણાં કોને મળે છે એના ઉપર પણ આધાર છે। આ બ એ વેચાણ કર્યું હોય તો ઘણીવાર રોકડ વેચાણ થયું હોય પણ નાણાં અને ન મળ્યા હોય, રોકડ વેચાણ થયું, વેચાણ થાય એટલે રાસ ખાતું જમા, પણ અને નાણાં મળ્યા હોય તો એ રોકડ ખાતે કરશે, નાણાં બ ને મળ્યા હોય તો એ શું કરશે, બ ખાતે। કારણ કે વેચાણ થયું એટલે રાસ ખાતું જમા થાય, પણ નાણાં કોને મળ્યા છે, બ ને, તો બ પાસેથી આને લેવાના થાય ને એટલે એ શું કરશે, અ લખશે, બ ખાતે ઉધાર તે રાસ ખાતે જમા, તો અહીંયા તમારે લખી દેવાનું રાસ ખાતે વેચાણ। એટલે અન્ય ભાગીદાર, આપણે ખર્ચ, આપણે ખરીદી કરી આવીએ તો રાસ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, આપણે ખર્ચો કરીએ તો રાસ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, આપણે વેચાણ કરીએ તો રાસ ખાતું જમા અને રોકડ ખાતે ઉધાર। બરાબર? પણ અન્ય ભાગીદાર વ્યવહાર કરે તો એ અન્ય ભાગીદારના ખાતે લખવાનું છે। બ ખરીદી આવ્યો તો ખરીદ થાય એટલે રાસ ખાતું ઉધાર, પણ કોના ખાતે જમા કર્યું, બ ખાતે, ખર્ચો બ એ કર્યો તો આપણે કોના ખાતે લખવાનું, બ ખાતે, વેચાણ બ એ કર્યું તો આપણે નોંધ શું કરવાનું, વેચાણ થાય એટલે રાસ ખાતું જમા થાય, પણ કોના ખાતે લખવાનું, બ ખાતે લખવાનું। ક્લિયર? આ બેઝ છે, આમ નોંધ અને ખાતું ખાસ વ્યવસ્થિત પાકું કરી લેજો, નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલા લઈશું।